દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીના ડેલી ધમાકેદાર ન્યૂઝ જોવા માટે કેટીવી ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ સૌથી પહેલા તમને મળતા રહે. અત્યાર સુધી મહુવામાં એક પણ પોઝિટિવ કે નેગેટિવ આ કઈ કેસની શક્યતા આવી જ નથી. અત્યારે વહીવટતંત્ર પૂરા પ્રયત્ન કરી રહ્યું છે, જે વિદેશથી જે પણ કોઈ મુસાફર આવે છે એ મુસાફરને 14 દિવસ સુધી પોતાના ઘરની અંદર એને રાખવાની સૂચના છે, કે જેના કારણે જો કદાચ પણ એનામાં કોઈ લક્ષણ જોવા મળે તો એ લક્ષણો એ બહાર પ્રસરે નહીં. એટલા માટે જે પણ કોઈ વિદેશથી મુસાફર અહીં આવ્યા હોય અને સ્પેસિફિક દુબઈથી કે મક્કા મદીનાથી કે યુરોપ કન્ટ્રીમાંથી કોઈ પણ આવ્યા હોય તો એ મુસાફરોને પોતાના ઘરની અંદર રહેવા માટે અને એ વિસ્તાર આઇડેન્ટિફાય થાય એટલે હોમ ક્વોરન્ટાઇન નામની સરકારશ્રીની સૂચના છે, અને એ સૂચના અનુસાર તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ એ જે તે ઘર આઇડેન્ટિફાય કરી ત્યાં એક સ્ટીકર લગાવે છે, જેના કારણે બીજા લોકો પણ ત્યાં જાય નહીં. જ્યાં સુધી એ વાયરસ એનામાં ફેલાયો છે કે નહીં, કે એનામાં પોઝિટિવ નેગેટિવ કોઈ વસ્તુ છે કે નહીં એ જસ્ટિફાય થશે નહીં, ત્યાં સુધી એ વ્યક્તિને બીજા પાસે મળવાની દેવામાં આવશે નહીં. માત્ર તકેદારીના પગલાના ભાગરૂપે 14 દિવસ સુધી પોતાના જ ઘરમાં તેને રાખવામાં આવે છે. આ સદંતર મહુવામાં ચાલતી અફવાઓ છે. અત્યારે ભાવ મહુવા તો શું, ભાવનગર જિલ્લામાં પણ એક પણ પોઝિટિવ કેસ નોંધાયેલ નથી. અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે કેટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.